માનું છું કે તમને સંક્ષેપ્ત કરણમાં પૂરેપૂરો આવડી જશે અને પૂરેપૂરો ખ્યાલ પડી જશે. વિદ્યાર્થી મિત્રો, તમને એક બાબત ખાસ જણાવી દઉં કે સંક્ષેપીકરણ કરવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે એનો મેં અલગ એક વિડીયો બનાવીને મૂક્યો છે. જો જોયો હોય તો તમે જોઈ લેજો, એમાં તમને પૂરેપૂરી ખબર પડી જશે કે સંક્ષેપીકરણ કરવા માટે કઈ કઈ બાબતો જે છે શરૂઆતમાં પાયાની છે એની મેં ચર્ચા કરી છે. હવે આપણે આ પેરેગ્રાફ જોઈએ પહેલા તમને કેટલીક બાબતો જણાવી દઉં. તો તમે જ્યારે સંક્ષેપીકરણ લખો છો ત્યારે સૌપ્રથમ તો તમારે જે પ્રશ્નનો પેરેગ્રાફ છે તમારે વાંચવાનો છે. જવાબ લખો છો ત્યારે એ લીટી દોરેલા જે વાક્યો કે જે શબ્દો જે છે એને લઈ અને તમારે તમારી ભાષામાં તમે જવાબ લખો તો માનું છું કે તમારું સંક્ષેપીકરણ ક્યારે ખોટું નહીં પડે. કારણ કે જ્યારે આપણે જવાબ લખીએ છીએ ત્યારે આ પેરેગ્રાફનો ભાવાર્થ જેનો અર્થ અથવા જેનો રસ કહી શકાય જે આ પેરેગ્રાફમાં જે મહત્વની બાબતો જે છે એ જો તમારા જવાબમાં આવી જાય તો માનું છું કે તમારો પેરેગ્રાફ જે છે સાચું પડે છે, એમાં કોઈ શંકાની સ્થાન નથી. આપણે પેરેગ્રાફ જોઈએ તો અહીંયા મેં તમે જોઈ શકો છો કેટલાક જેવું કે ભાઈ જીવન ધોરણ, તો
તો એ શીર્ષક સાચું નથી. જીવન ધોરણ કેવું જીવન ધોરણ બરાબર એટલે કે એવું કે લખે કે ખાલી ઉચ્ચ જીવન તો ના ઉચ્ચ જીવન પણ સાચું નથી એની સાથે ધોરણ શબ્દ આવવો જોઈએ. તો એટલા માટે આપણે આ શીર્ષક પસંદ કર્યું છે ઊંચું જીવન ધોરણ. ઊંચું જીવન ધોરણ કોને કહી શકાય એ આખા પેરેગ્રાફની અંદર જવાબમાં અને પ્રશ્નમાં સમજાવ્યું છે. એટલા માટે આ જે શીર્ષક છે એ સર્વથા યોગ્ય છે. વિદ્યાર્થી મિત્રો આખો પેરેગ્રાફ ફરી ધ્યાનથી વાંચું છું જવાબ સાથે આ બધું ધ્યાન આપજો. નીચેના ગદ્યખંડનો 1/3 ભાગમાં સંક્ષેપ કરી અને તેને યોગ્ય શીર્ષક આપો. આજે તો બધાએ ઊંચા જીવન ધોરણની બૂમો પડી રહી છે. વાડી મશીનો મોટર ફ્રીજ ફોન વગેરેને ઊંચું જીવન કહે છે. જૂના વખતમાં પ્રામાણિક પવિત્ર સહચારી જીવન ઊંચું ગણાતું. જેની જરૂરિયાત ઓછી એ ઊંચો ગણાતું. પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા જ ઓછી થઈ ગઈ છે. પરંતુ આજે તો ઊંચું જીવન એ અધોગતિનું જીવન. ઊંચા જીવન વિશેના આપણા પશ્ચિમના ખ્યાલોમાં જમીન આસમાનનું અંતર છે. ગામમાં પહેલા દોષો કહેતી કે હૈયું બાળજો હાથ બાળજો. પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે. હાથની સુવાળા બનાવે છે ઉપર મેજી મૂકે છે. પહેલા સવારે પહેલા ઉઠતા મે હાથના દર્શન કરતા અને કહેતા તારે પ્રકાશે દાળો પાડીશ એની ભાવના રહેતી. ઈશ્વરે બે હાથ આપ્યા છે એટલે આપણે છાતી કાઢીને ચાલી શકીએ છીએ. નહીં તો ગાય ભેંસ ભરતની જેમ માથા ભરીને ચાલવું પડતું. ભગવાને માણસને એક મોઢું અને બે હાથ આપ્યા છે. પણ આજે તો મોઢા વધતા જાય છે અને હાથ ઘટતા જાય છે. બધું થાય તો હાથનો ઉપયોગ જૂઠ મારીને બીજાનું જૂઠવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ થતો હોય તો કોઈ દિવસ તંગી ના વર્તાય. હવે આપણે એનો જવાબ જોઈએ. સૌપ્રથમ તમારે શીર્ષક જે છે અહીંયા શીર્ષક પ્રથમ લખવાનું હોય છે. કેટલા વિદ્યાર્થીઓથી શીર્ષક પહેલા કે જે યોગ્ય નથી શીર્ષક હંમેશા પ્રથમ લખવાનું હોય છે. હવે આપણે જવાબ જોઈએ. પહેલાના જમાનામાં જેનું જીવન જરૂરિયાત ઓછી એનું જીવન પ્રામાણિક અને સદાચારી બનાવ્યું. પણ આજે તો આપણે ઊંચા જીવનની વ્યાખ્યા જ બદલી નાખી છે. બે વચ્ચે જાણે આપ જમીનનું અંતર પડી ગયું છે. આપણને હાથનો યોગ્ય ઉપયોગ કરતા આવડતું નથી. જો હાથનો ઉપયોગ કરતા શીખીએ તો કદી તંગી ન અનુભવીએ. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જવાબ લખો તો માનું છું કે તમારો જવાબ ક્યારેય ખોટો પડે નહીં. આશા રાખું છું કે તમને આ સંક્ષિપ્તમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણે વિડિયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપણે રજા લઉં.